नमस्ते बालमित्रों, आज आप धोरण पांच विषय गणित एनु प्रकरण त्रण केटला चौरस एनी चर्चा करीशुं। तो पाना नंबर 34 पर एक आकृति आपेली छे। जो बिंदुओंथी बनावेली एक आकृति छे, तो बिंदुओंथी बनावेला कागळ परना लाल चौरसनी बाजू मापो। जो हवे आ एक में लाल चौरस बनाव्यो छे, तो केटला बिंदुओ कर्या छे तो आपणे गणी लेशुं 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16। लंबाई में 16 बिंदु कर्या छे अने पहोळाई में 1, 2, 3, 4, 5, 6, 7 सात बिंदु पहोळाई में कर्या छे, एटले के 6 सेंटीमीटर लांबी छे अने पहोळी छे अने 15 सेंटीमीटर लांबी बनशे। सेंटीमीटर नुं माप लेवानुं छे, बे बिंदुओ वच्चेनुं अंतर 1 सेंटीमीटर होवुं જોઈએ। તો અહીંયા એક ચોરસ આપ્યું છે, જો ચોપડી ની અંદર લાલ કલરના રંગથી બનાવેલો એક ચોરસ છે, એની બાજુઓના માપો તો આપણે 1 સેન્ટીમીટર બે બિંદુઓ વચ્ચે કેટલું અંતર રાખ્યું, 1 સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટર આ બે બિંદુઓ વચ્ચેનું માપ 1 સેન્ટીમીટર, આ બે બિંદુઓ વચ્ચેનું માપ 1 સેન્ટીમીટર, આ બે બિંદુઓ વચ્ચેનું માપ 1 સેન્ટીમીટર, એટલે કે જ્યાં લાલ ચોરસ આપ્યું છે એની દરેક બાજુનું માપ 1 સેન્ટીમીટર છે। આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો। હવે આપણે આમાંથી ચોરસ દોરવાનું છે, પણ એ ચોરસનું માપ કેટલું હોવું જોઈએ, 12 સેન્ટીમીટર કેટલું હોવું જોઈએ। 12 ચોરસ વડે, જો આ એક ચોરસ છે, 12 ચોરસનો ઉપયોગ કરી આપણે લંબચોરસ બનાવવાના છે। તો જો આપણે પહેલું લંબચોરસ બનાવીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો આપણે 12 ચોરસનો ઉપયોગ કરી અને એક લંબચોરસ બનાવી દીધું। તો મેં પહેલું લંબચોરસ બનાવી દીધું છે, એમાં કેટલા ચોરસ છે, 12 ચોરસ છે। હવે આ 12 આપણે આને અલગ બતાવવા, આ 12 ચોરસનું આપણે એક લંબચોરસ બનાવી દીધું છે, આમાં ટુકડા કરી તો 12 ચોરસ આવશે। હવે બીજું આપણે બનાવીશું, 12 ચોરસનો ઉપયોગ કરવાનો છે, તો જો બીજું આપણે બનાવીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, એટલે કે આપણે આ જોડી દઈએ તો આ 12 ચોરસ વડે આપણે આ બીજું એક લંબચોરસ બનાવ્યું છે। પાછા 12 ચોરસનો ઉપયોગ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો આ 12 ખાનાનું આપણે એક બાજુ બીજું લંબચોરસ બનાવી દીધું છે। હવે જો ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો આપણે આ ચોથું બનાવ્યું, કેટલું બનાવ્યું, ચોથું બનાવ્યું। હવે પાછું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, અને આ આપણે પાંચમું લંબચોરસ બનાવ્યું। હવે જુઓ, તો અહીંથી પાછા ભણીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, કેટલા થશે, 12। તો આપણે આ 12 લંબચોરસ, 12 ચોરસનો ઉપયોગ કરી પાછું એક લંબચોરસ બનાવ્યું અને આ એના નીચેનું પાછું એક બાજુ। હવે આ લંબચોરસ કરી પણ એમાં 12 થતા નથી, એમાં 1, 2, 3, 4, 5, 6 છે, એટલે આ લંબચોરસ બનાવશે નહીં। આપણે આખા લંબચોરસ બનાવ્યા, કેટલા બનાવ્યા, જો 1, 2, 3, 4, 5, 6 અને 7, કેટલા લંબચોરસ બનાવ્યા, 7। તો તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા, 7 લંબચોરસ બનાવી શક્યા। તો પહેલા હું આનો પ્રશ્ન લખી દઈશ, બોલો બિંદુઓથી બનાવેલા કાગળ પરના કાગળ પરના
આખો આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. Thank you.
દરેકનું ક્ષેત્રફળ સમાન છે પણ તેમની હદની લંબાઈ અલગ છે. જો આ દરેક લંબચોરસ છે એ કુલ 12 12 ખાનાના બનેલા છે. 12 ચોરસ ભેગા કરી અને આપણે આ લંબચોરસ બનાવે છે એટલે કે એની વચ્ચેનું જે આને વચ્ચેનો ભાગ હોય એ ક્ષેત્રફળ કહેવાય. એ ક્ષેત્રફળ તો બધાનું સરખું છે પણ જે એની હદની આ હદ હદ કહેવાય અને શું કહેવાય હદ કહેવાય. આ હદ છે એ અલગ અલગ છે એટલે કે હદની લંબાઈ અલગ અલગ છે. નીચે પ્રશ્ન પૂછ્યો છે કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. હવે તો આપણે પરિમિતિ શોધવી પડે. બધાનું ક્ષેત્રફળ તો સરખું છે પણ પરિમિતિ બધાની અલગ અલગ છે. તો પરિમિતિ હવે આપણા પછી આપણે શીખીશું. તો દરેક બાળમિત્રોએ પહેલાં તમારું આ જે મેં બોર્ડ ઉપર ચિત્ર દોર્યું છે અને જે કંઈ લખાણ લખ્યું છે એ તમારી નોટમાં લખવાનું છે. જો એમાં કહ્યું કે બધાની પરિમિતિ અલગ અલગ છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. તો પરિમિતિ કોને કહેવાય પહેલાં આપણે એ સમજવું પડે. તો પરિમિતિની ટૂંકમાં વ્યાખ્યા છે હદની લંબાઈને પરિમિતિ કહે છે. પણ આ એની વ્યાખ્યા ના કહેવાય, ટૂંકમાં છે કે કોને પરિમિતિ કહેવાય. તો હદની લંબાઈને પરિમિતિ કહે છે. હવે આપણે એની વ્યાખ્યાના રૂપમાં લખીએ તો બંધ આકૃતિના, જો આ એની વ્યાખ્યા છે, બંધ આકૃતિના બધી બાજુઓના માપના સરવાળાને તે બંધ આકૃતિની પરિમિતિ કહે છે. ટૂંકમાં શું કહે છે કે હદની લંબાઈને પરિમિતિ કહે છે. દાખલા તરીકે મેં આ એક લંબચોરસ બનાવ્યો, બરાબર. હવે આ લંબચોરસનું જો આ પહોળાઈ છે 2 સેન્ટીમીટર છે, લંબાઈ છે 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર હોય તો આ 4 સેન્ટીમીટર થાય, આ 2 સેન્ટીમીટર હોય તો આ 2. માટે લંબચોરસની સામે સરખા હોય છે. તો જેટલી પહોળાઈ હોય એટલી જ પહોળાઈ આવે, જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈ આવે. જો આપણને આની પરિમિતિ શોધવાનું કહ્યું હોય તો આપણે બધી બાજુઓના માપનો સરવાળો કરવાનો છે. જેમ કે 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 2 12. તો આ લંબચોરસની પરિમિતિ કેટલી થશે? 12 થશે. એ પ્રમાણે શોધવાનું હોય છે. તો ચોરસને કેટલી બાજુઓ હોય છે? 4 બાજુઓ હોય છે. લંબચોરસને કેટલી બાજુઓ હોય છે? 4 બાજુ હોય છે. અને ત્રિકોણને કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે. તો આપણે ચોરસની પરિમિતિનું એક સૂત્ર બનાવીશું. જો દાખલો ગણવા માટે મોઢે દાખલો ગણી શકાય ને એના માટે સૂત્ર બનાવવું પડે ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું શું સૂત્ર છે? ચોરસને કેટલી બાજુ હોય? 4 બાજુ હોય. પાછી બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય તો જ એને ચોરસ કહેવાય. તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 બાજુઓના માપનો સરવાળો. 4 બાજુઓના માપનો સરવાળો, એની ચારેય બાજુના માપનો સરવાળો કરવાનો છે. તો હવે એમાં તો લંબાઈ પહોળાઈ એક જ હોય, લંબાઈ જ હોય. તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એટલે 4 વખત લંબાઈનો સરવાળો કરવાનો. જો આને ટૂંકમાં લખવું હોય તો લખી શકીએ 4 ગુણ્યા લંબાઈ. શું લખી શકો? 4 ગુણ્યા લંબાઈ. એટલે કે લંબાઈને 4 વડે ગુણી નાખો કે છે ને કે સરવાળો એ ગુણાકારનું પુનરાવર્તન
છે એટલે કે ગુણાકારમાં આપણે સરવાળો જ કરીએ છીએ એટલે કે 4 ગુણ્યા લંબાઈ એમ પણ તમે લખી શકો છો. હવે લંબચોરસની પરિમિતિ આપણે શોધવી હોય લંબચોરસની પરિમિતિ તો એમાં પણ એવું જ આવશે કે લંબચોરસની ચારેય બાજુના માપનો સરવાળો હવે લંબચોરસની ચારેય બાજુના માપ સરખા ના હોય એની સામ સામેની બે બાજુના માપ સરખા હોય એટલે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય બે વખત લંબાઈ આવે બે વખત પહોળાઈ આવે તો સૂત્ર બનશે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ ચાર બાજુ થઈ ગયું બે બાજુ લંબાઈ છે ને બે બાજુ પહોળાઈ છે. હવે જો આને ટૂંકમાં લખવું હોય તો એમ લખી શકાય જો લંબાઈ કેટલી છે 1 અને 2 પહોળાઈ પણ કેટલી છે 1 અને 2 તો 12 2 લખી નાખીશું કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ આ એનું ટૂંકમાં સૂત્ર છે એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી એને બે વડે ગુણી નાખો એટલે આવી જશે આ જે નામનું સૂત્ર છે એ ટૂંકું સૂત્ર બની જશે. અને આપણે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો ત્રિકોણને કેટલી બાજુ હોય 3 બાજુ હોય તો ત્રણેય બાજુઓના માપનો સરવાળો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો આ એનું સૂત્ર છે. તો પરિમિતિની વ્યાખ્યા બધાને ખબર પડી ગઈ. પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે તે બંધ આકૃતિની બંધ આકૃતિમાં ચોરસ લંબચોરસ કે કંઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને તે બંધ આકૃતિની પરિમિતિ કહે છે. એને ટૂંકમાં કહેવું હોય તો હદની લંબાઈને પરિમિતિ કહે છે. આ ખાલી જગ્યામાં પૂછી શકાય કે હદની લંબાઈને ખાલી જગ્યા કહે છે તો પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે ચારે બાજુના માપનો સરવાળો. હવે ચોરસની અંદર ચાર બાજુ હોય ચારે બાજુના માપ સરખા હોય છે તો કે જે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ અને ચાર બાજુના માપનો સરવાળો એ ટૂંકમાં લખવું હોય તો 4 ગુણ્યા લંબાઈ અને લંબચોરસની પરિમિતિ એટલે પણ ચારેય બાજુના માપનો સરવાળો. પણ લંબચોરસમાં ચારેય બાજુના માપ સરખા ના હોય એમાં સામ સામેની બે બાજુના માપ સરખા હોય છે એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ અને ટૂંકમાં લખવું હોય તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો એને કહેવાય ત્રિકોણની પરિમિતિ. તો મિત્રો આ પાના ઉપરના થોડા સરળ જવાબ બાકી રહી ગયા નીચેના બે એ આપણે આવતા પીરિયડમાં સમજીશું.